please subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. आ डॉलर बाल मंदिर में तो तैयार थी ओळखू छू. जीवन ना इतला महत्वपूर्ण वर्षो आदिवासी पट्टा में गुजारा छे. धरमपुर सिदुम्बर अने आखा पट्टा में ए जमाना में तो स्कूटर ही नहोतुं, पासे बस में जता होता. क्यारेक कोई स्थानिक व्यक्ति एनी मोटरसाइकल पर लई जाए. अनेक परिवारों जेनी साथे खूब निकटनो नातो. अने आजे हूँ जोई रह्यो छुं कि ज्यां ज्यां मारी नजर पहुंचे लोको ज लोको, लोको ज लोको. भाइयों बहनों, हेलिकॉप्टर माथी उतर्या पछी मारे अहीं रोड शो करवो पड्यो. हेलीपेड नी आजूबाजू आ सभा में जेटला लोको छे एटला हेलीपेड पर उभा था. एटले मने थयो के हूँ सीधो सभा में जतो रहीश अने आमना दर्शन करवाना रही जशे तो हूँ मोटर में उभा उभा आखू हेलीपेड नू चक्कर मार्यू अने बधाना दर्शन करीने आयो. भाइयों बहनों, नवमी तारीखे आप गुजरातनू भाग्य नक्की करवाना छो. नवमी तारीख आपे नक्की करवानू छे कि जे लोको गुजरात ने एनी प्रगति ने गुजरात नाम ने गुजरात ना कोई व्यक्ति ने न सहन करी सके छे, न स्वीकारी सके छे, आवा लोको मने नवमी तारीखे एवी सजा करवानी छे, एवी सजा करवानी छे के देश अने दुनिया में आ गुजरात ने बदनाम करवानू बंद करे. आपणे कोई दी अहींया उत्तर प्रदेश में एमनू रजवाड़ू चालतू तू क्यारे भाई बदनाम करता था? उत्तर प्रदेश ने बिहार ने बदनाम करता था, बंगाल ने बदनाम करता था, राजस्थान ने बदनाम करता था. कोई आऊं न करे, एकमात्र गुजरात एवं छे. कांग्रेस तो कोई पण माणस जुओ, दिवस में एक बार गुजरात ने भाण्या वगर एने चेन नहीं पड़तो. हवे आपणो गुनो शू भाई को? ना ना, गुनो शू आपणो? आ सरदार वल्लभभाई पटेल अमारा गुजरात ना हता, ए अमारो गुनो? ना ना, सरदार वल्लभभाई पटेले देश ने एक कर्यो, राजा रजवाड़ाओं ने एक कर्या. अने तमे एक काश्मीर की जवाबदारी लीधी, काश्मीर की हजी पत्तो नहीं पड़तो काश्मीर में. सरदार साहेबे देश की आवड़ी मोटी सेवा करी,
એ ગુજરાતના એટલા એટલે તમને પેટમાં ખૂંચે છે. મોરારજીભાઈ દેસાઈએ ઇન્દિરા ગાંધી સામે પ્રધાનમંત્રી પદનો દાવો કર્યો તો તમે એમનો કચ્છર ઘાણ કાઢી નાખ્યો, જેલમાં પૂરી દીધા. જેલમાં 19 મહિના સુધી આપણા વલસાડ જિલ્લાનું સંતાન મોરારજીભાઈ દેસાઈ એમને તમે જેલમાં પૂરી દીધા. આટલો બધો દ્વેષ, ગુજરાત માટે આટલી બધી નફરત. અને એટલે ભાઈઓ બહેનો, એક વાર તો ગુજરાતે આ લોકોને એવો પાઠ ભણાવવાની જરૂર છે કે તમે મહેરબાની કરીને દેશ અને દુનિયામાં ગુજરાતને બેઆબરૂ કરવાનું બંધ કરો, ગુજરાતને બેઇજ્જત કરવાનું બંધ કરો. આ ગુજરાત ક્યારેય કોઈની મહેરબાની પર જીવ્યું નથી અને ન કોઈની કોઈની મહેરબાની પર જીવે છે. તમારી 4-4 પેઢી ગુજરાતને તહેસ નહેસ કરવા માટે આકાશ પાતાળ એક કર્યા, પરંતુ આ ગુજરાતને ઊની આંચ આવવા નથી દીધી. એ ગુજરાતીઓના તાકાતને કારણે, આ મારા ભાઈઓ બહેનોના તાકાતના કારણે. અને એટલા માટે આપ વિચાર કરો, હવે કોંગ્રેસ પાર્ટીએ લાજ શરમ પણ છોડી દીધી છે, નહીં તો ઘણી વાર બે આંખની શરમ નડે. જે લોકો જમાનત પર હોય, જેમને કોર્ટે જમાનત આપી હોય, જેમની પર કેસ રજીસ્ટર કરવાનો કોર્ટે હુકમ કર્યો હોય, અને ભ્રષ્ટાચારના મુદ્દા પર કોર્ટના હુકમથી જેમના પર કેસ દાખલ થયો હોય, અને જે જમાનત પર હોય, જામીન પર છૂટ્યા હોય, કોંગ્રેસ પાર્ટી એને અધ્યક્ષ બનાવવા માટે મજબૂર બને એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટીએ દેવાળું ફૂંક્યું છે કે નથી ફૂંક્યું. કોંગ્રેસ પાસે કશું બચ્યું છે? અરે જામીન પર છૂટ્યો હોય તો એને કોઈ જિલ્લાનો પ્રમુખ બનાવતા ત્યાં 70 વાર વિચાર કરે. આ લોકો જામીન પર છૂટેલાને દેશનો અધ્યક્ષ બનાવવા માંગે છે એનો અર્થ કે હવે કોંગ્રેસમાં કયું કલ્ચર પનપવાનું છે, કેવા લોકો ઉપર આવવાના છે, આ એનો અણસાર આપે છે. ભાઈઓ એનો અણસાર આપે છે. ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, આજે કોંગ્રેસના એક નેતા એમણે એક બહુ ગૌરવપૂર્ણ રીતે કહ્યું છે કે વ્યંગમાં કહ્યું છે એ તો કોંગ્રેસ પાર્ટી જાણે, દેશના નેતાઓ જાણે, પણ જે કહ્યું છે હું કહેવા માંગુ છું. કોંગ્રેસ સરકારના મંત્રી આ પરિવાર માટે અનન્ય ભૂતકાળમાં ભક્તિ ધરાવનાર વ્યક્તિ, એ પરિવારે જેમને મોટા કર્યા, જે મારા માટે પણ કેવું કેવું બોલતા હતા બધાને ખબર છે, એ શ્રીમાન મણિશંકર અય્યરે આજે કહ્યું છે કે જાગીર કી જગહ જબ શાહજહાં આયે ક્યા તબ ઇલેક્શન હુઆ થા. જબ શાહજહાં કી જગહ પે ઔરંગઝેબ આયે તબ ક્યા કોઈ ઇલેક્શન હુઆ થા. યે તો પહેલે સે હી પતા થા કી જો બાદશાહ હૈ
उसकी औलाद को ही सत्ता मिलेगी। इसका मतलब यह हुआ कि कांग्रेस के वरिष्ठ नेता ये खुद मानते हैं कि कांग्रेस पार्टी ये पार्टी नहीं है, एक कुनबा है, और उनका किसी का सत्ता पर आने का मतलब है कि बादशाह की औलाद का बैठना। ये औरंगजेब राज उनको मुबारक। भाइयों बहनों, हमारे लिए देश बड़ा है, हमारे लिए 125 करोड़ देशवासी इंजीनियरिंग में जो हुए, मेडिकल कॉलेज में जो हुए, पर मने आघात लागो कि उमरगाम थी अंबाजी आखा आदिवासी विस्तार में 12 धोरणनी विज्ञाननी शाला ज नहोती। आ कांग्रेस वाला देश चलायो तो उमरगाम थी अंबाजी आखा आदिवासी पट्टा में जो 12 धोरणनी विज्ञाननी शाला ना हो तो मारो आदिवासी दीकरो के दीकरी इंजीनियरिंग के मेडिकल में क्या थी जाए। आ आंबा आंबली बतावी बतावी तमे वोट पड़ावी गया अने गांधीनगर में बेसीने लहर करता रहा। आ तो अमे आया, अमे जोयो, नक्की कर्यो, तालुके तालुके 12 विज्ञाननी शालाओ शुरू करीशू अने मारा आदिवासी दीकराओना भणतर माटे एमना विकास माटे अमे काम करीशू। ओबीसी ना नामे बातो बहु करी, बक्षीपंजना नामे बातो बहु करी, मंडल कमीशन ना नामे बातो बहु करी। मारे जरा दक्षिण गुजरात ना ओबीसी भाइयों ने कहवानू छे, कांग्रेस पार्टी केवा जूठाणा फैलावे छे, केवा वचन भंग करे छे। आ देशना बधा ओबीसी एमपी कांग्रेस पार्टी ना एमपी ना नेतृत्व में भूतकाल में कांग्रेस सरकार ने अनेक बार मळ्या, मनमोहन सिंह जी सरकार ने मळ्या, अने एमने एमने कह्यू कि जेम आदिवासियों कमीशन ने बंधारणीय हक छे, जेम दलितों ना कमीशन ने बंधारणीय हक छे, एम तमे ओबीसी कमीशन ने पण बंधारणीय हक आपो। आ बधा जाए फोटो पड़ावे अने मनमोहन सिंह जी कहीं बोले नहीं, छापा मारीने एम के मैं सरकार सामे बधी रजूआत करी छे, सरकारनुं मन मोकळुं छे। बस आम चाले लोकोने भ्रममां नाखे। भाइयों बहनों, अनेक वर्षो थी आ देशना ओबीसी समाजे, बक्षीपंजना समाजे, मंडल कमीशनना समाजे, पछात समाजे एमना कमीशन नो बंधारणीय दरजो मांग्यो। भूतकाळनी कोई पण सरकारे ने आपवा माटे मन मोकळू न कर्यो। भारतीय जनता पार्टीए नरेन्द्र मोदी ने प्रधानमंत्री बनाव्या, पछातपणू शू होय छे, सामाजिक पछातपणानी जिंदगी केवी होय छे, ये मारे क्यांय बार शीखवा जवू पड़े एवू नथी। मने खबर छे जिंदगी केवी होय छे, अने मैं नक्की कर्यो कि मैं इन्हें बंधारणीय दरजो आपीशु। पार्लामेंट में अमे बिल लाव्या, कांग्रेस पार्टी नो जरा जवाब मांगे गुजरात ना बक्षीपंचना लोको। संसद दी अंदर जरा मैं बिल लाव्या, बक्षीपंचना समाज ने वैधानिक हक माटे लाव्या, पछात समाज ना वैधानिक हक माटे लाव्या। आ कांग्रेस पार्टीए पार्लामेंट में बंधारणीय सुधारो न थवा दीधो, लोकसभा में अमारी बहुमती तमे करी लीधो,
પણ રાજ્યસભાની અંદર એમણે અટકાવી દીધું અને આખો મામલો ખોરંબે પડ્યો. ભાઈઓ બહેનો, આ દેશના દલિત આદિવાસી ગરીબ બક્ષીપંચ એના હક્કો પર આવી પીઠમાં છૂરો ભોંકે એવી કોંગ્રેસને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પૂરી તાકાતથી બોલો, કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તમારા હક્કોને લૂંટી લીધા છે એ કોંગ્રેસને સજા થવી જોઈએ કે નહીં થવી જોઈએ? અને એટલા માટે હું કહું છું ભાઈઓ બહેનો, જે લોકો વિકાસની વાત કરે છે ને, આપણું દક્ષિણ ગુજરાત ફળફળાદી શાકભાજી એના માટે કામ કરનાર. હમણાં એક દી મેં ટેલિફોન પર બધા કાર્યકર્તાઓ સાથે વાત કરી, પછી મેં કહ્યું કોઈને કાંઈ વાત કરી હોય પૂછવું હોય તો સામેથી. તમારા ધરમપુરના શકુંતલાબેને મને ફોન કર્યો, હે સુમિત્રાબેન, સુમિત્રાબેને હે છે ને બેઠા છે, હા એમણે મને ફોન કર્યો તો મને પૂછ્યું, મને ઓળખી. મેં કહ્યું સુમિત્રાબેન, તમે તો મને સરસ મજાનો સૂપ પીવડાયો હતો, કે તમને યાદ છે? અરે મેં કહું ભાઈ, હું તો તમારા બધાની વચ્ચે મોટો થયો, તમારી બધાની વચ્ચે નીકળ્યો. આ એકલા ધરમપુરમાં કદાચ 200 લોકો એવા નીકળે જેને હું નામથી બોલાવતો હોઉં. આ દેશનો પ્રધાનમંત્રી, આ દેશનો પ્રધાનમંત્રી, અને તમે પણ પ્રેમથી કહો, હે નરેન્દ્રભાઈ ઉભરો ઉભરો, અમારે તમારું કામ છે, કહો કે ના કહો? આટલું આવો મોકો કોઈની મળે ભાઈ? એ તો આપણા નરેન્દ્રભાઈ, આપણા ધરમપુર આવતા હતા એ. હમણાં હું બોલતા તરત પેલા સિદ્ધુંબર વાળા વાત્યા કે અમારા સિદ્ધુંબરને યાદ કરો. ભાઈઓ બહેનો, બધું યાદ છે પેલા. આ જે નાતો છે ભાઈઓ બહેનો, જિંદગી જ્યારે જનતા જનાર્દનની વચ્ચે ઘસી નાખી હોય ને, ત્યારે આટલો વ્યાપક વિશાળ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રત્યેક ભૂભાગ પર આ પ્રકારનો સંપર્ક બનતો હોય છે અને એના કારણે સુખ દુઃખની ખબર પડતી હોય છે. ગુજરાતમાં ભાજપ સરકાર પહેલા ફળફળાદી શાકભાજી, ભાઈઓ બહેનો, આપણા ગુજરાતમાં અમારા આવતા પહેલા લગભગ 20 લાખ ટન ફળફળાદીનું ઉત્પાદન થતું, એમાં મોટા ભાગે આપણા દક્ષિણ ગુજરાતમાં, વલસાડ જિલ્લો, સુરત જિલ્લો, આ બધા પટ્ટામાં. ભાઈઓ બહેનો, આજે લગભગ 90 લાખ ટન પર પહોંચ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીએ ગામડાનું, ખેતરોનું, ગરીબનું કેવો વિકાસ કર્યો છે એનો આ નમૂનો છે. ભાઈઓ બહેનો, શાકભાજીનું ઉત્પાદન અમારા આવતા પહેલા આ રાજ્યમાં લગભગ 21 લાખ ટન શાકભાજી પેદા થતી હતી. 21 લાખ ટન, 21 ના 40 ત્યાં હોય તો પણ લોકો કે યાર મોદી સાહેબે બહુ સરસ કમ્યું, હા ડબલ થઈ ગયું બધું. પણ મારે તો તમને કહેવું છે સાહેબ, આ શાકભાજી 21 લાખ ટન થતી હતી, આજે 125 લાખ ટન વધારે કરતા પણ વધારે શાકભાજી આ અમારા ગુજરાતનો ખેડૂત પેદા કરે છે. વિકાસ કોને કહેવાય? અને એમને એમ નથી ભાઈ, પાણી પહોંચાડ્યું, ડ્રીપ ઇરિગેશન કર્યું, કૃષિ મહોત્સવ ધૂમધકતા, તાપમાન 44 ડિગ્રી તાપમાન હોય, ઉપર ધરતી તપતી હોય, ગરીબ માણસ પણ 2 કલાક કામકાજ બંધ કરીને ઝાડ નીચે આરામ કરવાનું પસંદ કરતો હોય, એવી કપડી પડવામાં અમે ગુજરાતના ગામડે ગામડે કૃષિ મહોત્સવ કરતા રહ્યા, ખેડૂતોને આધુનિક ખેતી સમજાવતા રહ્યા, સોઇલ હેલ્થ કાર્ડ સમજાવતા રહ્યા, ડ્રીપ ઇરિગેશન સમજાવતા રહ્યા, દવાઓ કઈ વાપરવી કઈ ન વાપરવી, ખાતર કયું વાપરવું કયું ન વાપરવું એ સમજાવતા રહ્યા. અને એનું પરિણામ આવ્યું,
कि आजे खेती मा दूध मा पशुपालकोए खेडूतोए खेत मजूरोनी जिंदगी मा जे बदलाव आयो छे एनु कारण आ छे। भाई बहनो, एक जमानो हतो अमारा दूर सुदूर जंगलों मा खेतर मा काम करतो होय अने साफ करी जाए तो कुटुंब आखू डरी जाए, करवू शू समझाय नहीं, खाटला में उचकीने दौड़े, क्या हॉस्पिटल पहुंचाड़े। भाइयों बहनों, अमे 108 नी सेवाओ लाया, आजे तमे एक टेलीफोन करो। पहला तो एम्ब्युलेंस मंगाओ, पर तमारे कहवू पड़े कि भाई एम्ब्युलेंस ना मोकलता, हवे सब महिनी मोकलजो। एवा दिवसो हता, आजे 108 टेलीफोन करो ने घड़ी ना छठा भाग में पहुंचे छे के नहीं पहुंचे भाई। आने 108 मां मैं पछी मने आदिवासी भाईओ कह्युं साहेब साफ करवाना प्रॉब्लम बहु होय छे, एनी दवा तो तमे 108 मां ज राखो। तो मैं 108 मां जे भाईओ काम करे छे एमनी ट्रेनिंग करी, एनी दवा राखी, अने सांपनो क्या केस करवानो आवे तो त्याज पेशेंट ने मोटर में बेसाड़ता पहला अर्धी दवा थी जाए जेथी करीने आगर जईने कोई नुकसान न थाय अने आपणे अनेकोनी जिंदगी बचावी लीधी। भाई आपणे त्या आदिवासी बहन सुवावड़ में क्या हॉस्पिटल जवानू होय, हॉस्पिटल वाला तो पहला पैसा बापो तो ले, पैसा ना हो पैसवा ना दे। अने पेली भाई बिचारी जीवन भरण बच्चे झोला खाती होय, मां बचसे कि नहीं बचे, पेट में संतान छे बचसे कि नहीं बचे, अने डॉक्टरों हाथ ऊंचा कर दिया होय। आपणे गुजरात में चिरंजीवी योजना लाव्या, डॉक्टरों साथे करार कर्या, आवी कोई मारी आदिवासी माता गरीब बहन आज आदिवासी अने हिंदू गुजरात की कोई पण गरीब बहन ए जो सुवावड़ माटे आवे तो पैसा सरकार माताओं की जिंदगी बचावी लीधी, गुजरात में संतानों की जिंदगी बचावी लीधी। एटलू ज नहीं, बालक जन्म्या पछी पण काळजी लेवा माटे खिलखिलाटनी योजना करवानुं काम आ अमारी भारतीय जनता पार्टी ने सरकारे कर्युं। माता मृत्यु दर घटे, शिशु मृत्यु दर घटे, गरीब में गरीब मां बहनों की हॉस्पिटल में सारवार थाय ए चिंता करवानुं काम आ भारतीय जनता पार्टी की सरकारों करी है। अने एटला माटे भाइयों बहनों, विकास केवी रीते कराय, अमारी वन बंधु कल्याण योजना जुओ, 2002 मां मैं आनी शुरुआत करी थी। अने त्यारे माड 6,000 करोड़ रुपया एनाथी मैं शुरुआत करी थी। अने मैं नक्की कर्यो क्या रुपयाना पाई पाई नो उपयोग साच अर्थ में आदिवासी विस्तारों और आदिवासी लोगों ना जिंदगी में बदलाव आवे ना माटे थाय। बधी योजनाओं ने एक साथ छत्रछाया में लावीने काम आगल वधार्यु। भाइयों बहनों, योजना एटली सफल थई जेटली सफल थई छे कि 6,000 करोड़ थी अमे शुरुआत करी थी, आजे लगभग 67,000 करोड़े मामलों पहुंची गयो। 67,000 करोड़ आदिवासियों कल्याण माटे भारतीय जनता पार्टी ने आवा टूंका गाळा में आटलो बधो धन खर्ची ने व्यवस्था उभी करी, आ उपरना पट्टा पर पीवानुं पाणी केम पहोंचे। अमारो आदिवासी, तमे वलसाड जाओ, डांग जाओ, वांसनी खेती थाय, वांस आम उभा होय देखाय, पेलो जीव बाळे है।